જેતપુર એ એસપીની અધ્યક્ષતામાં સિટી તાલુકા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો, જેમાં વ્યાજખોરોથી પરેશાન લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સૂચના મુજબ આજે જેતપુર પોલીસ લાઇન ગ્રાઉન્ડ ખાતે આવેલ યોગા હોલ પર આજે મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ જેતપુર ડિવિઝનનાઓ અધ્યક્ષતાઓમાં એક લોક દરબારનું આયોજન કરેલ હતું, જેમાં જેતપુર સહિત તાલુકા વિસ્તારની પ્રજાને કોઈપણ વ્યાજખોર વ્યક્તિ પેઢીથી ત્રાસ હોય તો તે માણસો પ્રજાજનો પોતાના પ્રશ્નો અરજીઓ રજૂ કરવા રૂબરૂ હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી, જે અનુસંધાની સમાજના આગેવાનો તેમજ જાગૃત નાગરિકોએ પોલીસને આ બાબતે માહિતીઓ તેમજ સૂચના આપ્યા હતા અને પોલીસને મદદે રહેવા તેમજ ગરીબ મજબૂર લોકોને વ્યાજખોરોથી બચાવવા પૂરતો સહકાર આપવા બાંહેધરી આપી હતી. સમાજમાંથી આ વ્યાજખોરોને દૂષણ દૂર થઈ શકે તેથી આ લોક દરબારમાં આવા કોઈ ગેરકાનૂની નાણાં ધિરાણનો ધંધો કરનાર પેઢી વ્યક્તિ વ્યાજના ચક્કરમાં કોઈપણ પ્રજાજન ફસાયા ગયેલ હોય તો રૂબરૂ અથવા ટેલિફોન દ્વારા કોઈપણ અધિકારી અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સૂચવ્યું હતું, તેમજ તેમની વિગતો ગુપ્ત રાખવા એએસપી સાગર બાગમારે વિશ્વાસ અપાવ્યો હતો અને જેતપુર સિટી તેમજ તાલુકા પોલીસ હર હંમેશા વ્યાજખોરોથી ત્રસ્ત પ્રજાજનો સાથે ખડે પગે ઊભી છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. સુરેશ ભારલિયા, ZS TV, જેતપુર. આજે અહીંયા જેતપુર સિટીમાં જેતપુર સિટી અને જેતપુર તાલુકાના વિસ્તારમાં જો લોકો છે જેમને માટે કોઈ વ્યાજખોરોનો ત્રાસ છે એને માટે લોકદરબારનું આયોજન હતું. આ લોકદરબારમાં જો છે લગભગ 50-60 માણસોનો જો છે અહીંયા યોજા બેઠક હતી અને એમાં જો 4-5 અરજદાર હતા જેમની રજૂઆત પોલીસ સાંભળી અને એને માટે જો આગળની પછી કાર્યવાહી કરવાનો રહેશે અને જો કાયદેસર કાર્યવાહી હોય તો એમને કાર્યવાહી કરવાનો રહેશે.